બોટકાંડ બાદ વડોદરા મહાનગરપાલિકા એક્શનમાં આવી અને ફાયર સેફટીને લઈને કાર્યવાહી શરૂ કરી શહેરના કરેલી બાગ અને સયાજીપુરા વિસ્તારમાં આવેલી રાત્રી બજારમાં પાલિકાની ટીમે ચેકિંગ કરી સાઈઠથી વધુ દુકાનો બંધ કરાવી આ તમામ દુકાનોમાં ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ ન હતી જો કોઈ અહીં આકસ્મિક ઘટના બને તો બહાર પણ ન નીકળી શકાય તે પ્રકારની સ્થિતિ છે હવે પાલિકાએ તમામને ફાયર સેફટીના સાધનો લગાવવા માટે સૂચના આપી છે વડોદરાના હરણી લેક ઝોનમાં બનેલી દુર્ઘટનામાં ચૌદના મોત બાદ પાલિકા એક્શનમાં આવ્યું છે વડોદરામાં કારેલીબાગ અને સયાજીપુરા ખાતે રાત્રિ બજાર આવેલા છે અને ત્યાં સાઈડ જેટલી દુકાનો છે તમામ દુકાનોને બંધ કરવાની પાલિકાએ નોટિસ આપી છે કેમ કે જે નીતિ નિયમો છે તેની અવગણના કરાઈ હતી દુકાન બહાર કોઈપણ જાતનું દબાણ ન હોવું જોઈએ તે તે પ્રકારના આદેશ બાદ પણ આપ જોઈ શકો છો હજુ સુધી જે જમાવડો છે ટેબલ ખુરશીઓ સહિતના દબાણનો અહીંયા જોવા મળી રહ્યો છે ખૂબ મોટું રાત્રિ બજાર છે પરંતુ ચારે તરફથી કોર્ડન થઈ રહ્યું છે જોઈ શકો છો અને જ્યારે અહીંયા રાત્રિ બજાર લાગે ત્યારે આ તમામ ખુરશીઓ સહિત તમામ એ પ્રકારે લગાવવામાં આવે છે કે કોઈ

કે જ્યારે કોર્પોરેશન દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવાયો છે હાલ પૂરતું જે સાઈડ દુકાનો છે તમામ બંધ કરાય છે પરંતુ આવનાર સમયમાં અહીંયાની તમામ દુકાનોની અંદર ફાયર સેફ્ટીની જે સુવિધાઓ જોવા નથી મળતી તે સાથે જે દબાણો કરવામાં આવ્યા છે તે તમામ હટાવી લેવામાં નહીં આવે યોગ્ય સુવિધાઓ ઊભી નહીં કરવામાં આવે ત્યાં સુધી રાત્રિ બજાર બંધ રહેશે તે પ્રકારે કોર્પોરેશને આદેશ જારી કર્યા છે કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા વડોદરા